નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાઇમ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી અને હું છું ભાવિકા વ્યાસ. એક મહત્વના સમાચાર લાખણીથી. લાખણીની મડાલ પીએચસી પર રસીનો બીજો ડોઝ લીધી હોવાનો એસએમએસ સ્થાનિક સરપંચને મળતા પરિવારજનો સહિત ગ્રામજનો આશ્ચર્યમાં મુકાયા. 65 દિવસ પહેલાં મોતને ભેટી ગયેલા મડાલ ગામના વૃદ્ધે લાખણીની મડાલ પીએચસી પર રસીનો બીજો ડોઝ લીધો હોવાનો એસએમએસ સ્થાનિક સરપંચને મળતા પરિવારજનો સહિત ગ્રામજનો આશ્ચર્યમાં મુકાયા છે. કોરોના મહામારીમાં સંક્રમણ સામે રક્ષણ મેળવવા રસી લોકોને મદદરૂપ બની રહી છે. તેવામાં થરાદ અને લાખણી વિસ્તારમાં આરોગ્યની કામગીરી પર સવાલ ઊભા કરતી ઘટના મડાલ ગામમાં સામે આવી છે. 63 વર્ષના મડાલ ગામે રહેતા રાયચંદભાઈ કાલાભાઈ વાલ્મિકીનું 2 મહિના પૂર્વે 3 એપ્રિલના રોજ નિધન થયું હતું. જેમણે કોરોનાની રસીનો બીજો ડોઝ 9 જૂન 2021ના રોજ અપાઈ ગયાનો મેસેજ ગામના સરપંચ હેમીબેન શાંતિજી મકવાણાના મોબાઈલ નંબર પર આવતા આખો મામલો સામે આવ્યો હતો. એપ્રિલમાં ગુજરી ગયેલા ઘરના મોભીની વિદાય બાદ પરિવાર શોકમગ્ન રહી હતી. નિધનના 65 દિવસ બાદ અચાનક સરપંચને અને તે બાદ પરિવારને આ બાબતની જાણ થતાં તંત્રની પોલ છતી થઈ હતી. આ બાબતે લાખણી આરોગ્ય વિભાગનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે ઓપરેટરથી ભૂલથી એન્ટ્રી થઈ ગઈ હશે. આખા વિશ્વની અંદર કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર વેક્સિન માટે કટિબદ્ધ બની છે ત્યારે લાખણી તાલુકાના મડાલ ગામની અંદર લોકોને સમયસર વેક્સિન મળતી નથી. લોકો વેક્સિન લેવા જાય ત્યારે કહેવામાં આવે છે કે વેક્સિન આવી નથી, તે પૂરતી વેક્સિનનો સ્ટોક નથી. પણ ગઈકાલે જ એવા 2 વ્યક્તિઓને વેક્સિનનો સક્સેસફૂલ મેસેજ મળ્યો કે જે લોકોનું આશરે 2 મહિના પહેલાં મૃત્યુ થઈ ગયેલું, જે લોકોના 2 મહિના પહેલાં મૃત્યુ થઈ ગયેલું હોય તો એ લોકોને વેક્સિનનો સક્સેસફૂલનો મેસેજ એમના મોબાઈલમાં કઈ રીતે આવે. અને એક વ્યક્તિનો તો સરપંચ પુત્ર તરીકે મારો નંબર આપેલ હોવાથી મારા નંબરમાં સક્સેસફૂલ વેક્સિન આપ્યાનો મેસેજ આવ્યો. તો આ બાબતે અમે લોકો એવું તંત્રને વિનંતી કરવા માગીએ છીએ કે આની યોગ્ય તપાસ થાય, આ વેક્સિનનો દુરુપયોગ થાય છે કે કેમ, કે પછી આરોગ્ય તંત્રના છબરડા છે, કે પછી વેક્સિનનો કાળો કારોબાર કરવામાં આવી રહ્યો છે. આ બાબતે હું તંત્રને વિનંતી કરું છું કે આની યોગ્ય તપાસ થવી જરૂરી છે. મારા ગામનું નામ છે મડાલ, જે લાખણી તાલુકામાં આવેલું છે, અને મારું નામ છે ઠાકોર હીરાભાઈ કાનજીભાઈ. હવે આમાં શું છે કે મારા ફાધરનું મૃત્યુ આગામી 22/4/2022ની અંદર મૃત્યુ થયેલ છે. એમાં જે જીવિત હતા ત્યારે પ્રથમ ડોઝ અમારા મડાલ પીએચસી દ્વારા વ્યક્તિઓ દ્વારા અપાઈ ચૂક્યો છે. અને જે મેં તમને આગળ વાત કરી કે 22/4 જે મારા ફાધરનું મૃત્યુ થયું છે, અને એ મૃત્યુ થયાને આશરે લગભગ 1.5 મહિનાનો સમય વીતી ગયો છે, છતાં પણ કાલે 9/6/2022 મારા ઉપર મેસેજ આવેલો કે તમારા ફાધરને બીજા ડોઝનો સક્સેસફુલ થઈ ગયો છે. એટલે સાહેબ, મને એ જ ખબર પડતી નથી કે મારા ફાધરનું મૃત્યુ આશરે 1.5 મહિના થઈ ચૂક્યું છે, અને એમાં આ જે બીજો ડોઝ જે અપાવવામાં આવ્યો એ મારે ન્યાયિક તપાસ થાય, અને એ જો મારા મોબાઈલમાં મેસેજ આવ્યો એટલે અમારા ગામના સરપંચ શ્રી ભરતભાઈને મેં એમનું ધ્યાન દોર્યું અને એ મેસેજ મેં પોતાને ફોરવર્ડ મોકલેલો, અને એમને મને કીધું કે તારા ફાધરનો આ કે કાલે બીજો ડોઝ અપાઈ ગયો છે. એટલે મને નવાઈ લાગે કે મારા ફાધરનું મૃત્યુ આશરે 1.5 મહિના પહેલાં થઈ ચૂકી છે, તો ભરતભાઈ આ મારો બીજો ડોઝ આપ્યો કેવી રીતે? અને આમાં આ હવે ગોલમાલ થાય છે, કોઈ અમારા પીએસઆઈ દ્વારા કોઈ થાય છે, કે કોઈ આગળથી થાય છે, કે કોઈ સરકાર દ્વારા કે કોઈ તંત્ર દ્વારા થાય છે, અને એ બીજી તો અમને ખ્યાલ નથી. પણ આ બીજો ડોઝ આપ્યો કેવી રીતે, કોણ આવ્યું, અને મારા ફાધરનું મૃત્યુ થયા અને 1.5 મહિનો થયો છે, હવે એ બાબતમાં અમે અમારા ભરતભાઈ સરપંચનું ધ્યાન દોરી અને ન્યાયિક તપાસ થાય, અને અમારા જે મડાલ જે પીએસઆઈ છે, તમામ સ્ટાફ છે, એમને રૂબરૂ જઈ અને પૂછતાછ કરશે, બધાને વાકેફ કરશે. અને એક નહીં, મારા ફાધરને પણ ડોઝ અપાઈ ગયો છે, અને અમારા ગામમાં એક ભંગી છે જેમનું નામ છે રાયસનજી કાળાજી ભંગી, એમનું 2 મહિના અગાઉ મૃત્યુ થયેલું છે, એમને બી પણ કાલે ડોઝ આપ્યાનો સક્સેસફુલ આપ્યાનો મેસેજ આવ્યો છે. એટલે એ અમારા સરપંચને આવેલો હતો, એટલે એમને પણ મને કીધું કે આવા ગામમાં 2 કિસ્સા બન્યા છે. એટલે જેથી કરીને સરકારશ્રીને મારો નિવેદન છે કે આવી રીતે બેદરકારી ન કરે, અને જે મૃત્યુ પામી ગયેલા છે એ વ્યક્તિઓને ના આપે તો કશું વધુ નથી, મૃત્યુ થઈ ગયું થઈ ગયું, પણ આ બીજો ડોઝ કેવી રીતે આપે એ અમને નવાઈની વાત છે. એટલે એ અમારે ન્યાયિક તપાસ થાય, અને સત્વરે અમારા ગામના સરપંચ ન્યાયિક તપાસ કરે, અને જે અમારા મેડિકલ ઓફિસર છે જે હોય તે એમને પૂછતાછ કરશે, અને ગામ લોકો પણ એમની સાથે છે, અમે પણ ટીમ દ્વારા જઈશું અને
આવા અવારનવાર કિસ્સા ન બને બસ એ જ મારી નિવેદન છે. અસ્તુ.